हेलो फ्रेंड्स, तक्षशिला विद्यालय डिस्टन्स लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आपनों स्वागत करूँ छू। तो मित्रों, प्रीवियस लेक्चर नी अंदर आपणे विद्युत भारों मूलभूत गुणधर्मनी बात करी थी। मित्रों, आपणे जाणीए छीए के विद्युत भारों मुख्य त्रण गुणधर्मों विषे आपणे अभ्यास कर्यो हतो। पहलो गुणधर्म एवो हतो के सरवाळो, बराबर छे। तो विद्युत भारोनो सरवाळो वास्तविक संख्यानी जेम ज थाय छे। मानी लो के आपणी जोडे Q1, Q2, Q3 अप टू Qn जेटला विद्युत भारो छे, तो एमनो सरवाळो Q1 प्लस Q2 प्लस Q3 अप टू Qn सुधी थशे। तो आ मित्रो तमे जाणो छो। बीजो गुणधर्म हतो ए विद्युत भार संरक्षण नो हतो। तो विद्युत भार नो संरक्षण थाय छे ए पण तमे जाण्यु हतुं के विद्युत भार उत्पन्न करी शकातो नथी के नाश करी शकातो नथी, परंतु तेने स्थानांतर एटले के ट्रांसफर करी शकाय छे, बराबर छे मित्र। अने अलग करेला तंत्रनो विद्युत भार अचळ रहे छे। त्रीजो मुद्दो हतो કે q is equals to plus or minus any। હવે મિત્રો, વિદ્યુતભાર સંરક્ષણનો જે નિયમ છે એનું આપણે પ્રાયોગિક અસ્તિત્વ જોવા મળ્યું છે, એટલે કે પ્રાયોગિક રીતે એની સાબિતી જોવા મળેલી છે। ત્રીજો વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણ એવો આપણો ગુણધર્મ હતો, અને એના ઉપર આપણે ઇક્વેશન સાબિત કર્યું હતું કે q is equals to any। તો મિત્રો, આ ત્રણ હતા આપણા વિદ્યુતભારના મુખ્ય ગુણધર્મો। એના પછી આપણે મિત્રો કુલંબના નિયમ વિશે આપણે માહિતી મેળવી હતી। એ જે કુલંબનો નિયમ હતો એ આપણે કુલંબના નિયમનું અદિશ સ્વરૂપ આપણે જોયું હતું। તો મિત્રો, આજે આપણે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ જોવાનું છે। તો કુલંબનો નિયમ જે છે એ સદિશ સ્વરૂપ આજે આપણે જોવાનો રહેશે। તો મિત્રો, સદિશ સ્વરૂપ માટે હું અહીંયા કોઈ બે વિદ્યુત ભાર લઉં છું। અહીંયા માની લો કે આ બે વિદ્યુત ભાર છે, આને હું પ્લસ ક્યુ વિદ્યુત ભાર કહીશ અને આને હું પ્લસ ક્યુ ટુ વિદ્યુત ભાર કહીશ, આને Q1 અને આને હું પ્લસ ક્યુ ટુ વિદ્યુત ભાર કહીશ। હવે આને જોડતી રેખા એટલે કે આ થશે, અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું મોડ આર લઈશ। મિત્રો, આપણે સદિશની વાત કરવાની છે એટલે મેં અહીંયા મોડ આર લીધું। હવે મિત્રો, આ પ્રથમ નંબરનો વિદ્યુતભાર અને આ બીજા નંબરનો વિદ્યુતભાર, તો આ બંને વિદ્યુતભારો એકબીજા પર બળ લગાડશે, બરાબર છે। તો એ બળની દિશા F12 એટલે કે બીજા દ્વારા પહેલા પર લાગતું બળ, એટલે કે F12 આ વિદ્યુતભાર દ્વારા પ્રથમ વિદ્યુતભાર પર કંઈક આ ડાયરેક્શનમાં બળ લાગશે। કેમ મિત્રો? કારણ કે બંને પોઝિટિવ ચાર્જ છે એટલે અપાકર્ષણ જોવા મળશે, એટલે આ વિદ્યુતભારનું ડાયરેક્શન કંઈક આ બાજુ થશે, બરાબર છે મિત્રો। અને બીજા વિદ્યુતભાર પર પ્રથમ વિદ્યુતભાર દ્વારા લાગતું બળ એટલે કે આ દિશામાં હશે, તો એને આપણે કહીશું F21। મિત્રો, સદિશ સ્વરૂપ છે એટલા માટે અહીંયા સદિશની નિશાની કરવી જરૂરી છે। તો બીજું મિત્રો, કે હવે સ્થાનાંતરની વાત કરું તો આ એક ફોર્સ આ બાજુ અને બીજો ફોર્સ જે છે બીજાથી પહેલા દ્વારા આ ડાયરેક્શનમાં હશે, તો આપણને એક સૂત્ર ખબર છે, અંતિમ માઇનસ પ્રારંભિક। તો આ જે ડાયરેક્શન છે, આ જે ફોર્સ છે, એને હું FR2 - R1 લખી શકું। R2 - R1 અંતિમ માઇનસ પ્રારંભિક। હવે આ માટે આ અંતિમ સ્થાન હશે અને આ પ્રારંભિક સ્થાન છે, તો અહીંયા હું R1 - R2 લખી શકું, બરાબર છે। તો મિત્રો, આ આપણી આકૃતિ તૈયાર છે। હવે આના ઉપરથી આપણે જે કુલંબનો નિયમ આપણે જાણીએ છીએ કે F is equals to
के क्यू वन क्यू टू अपॉन आर स्क्वेर बराबर है मित्रों। आ इक्वेशन ने अपने जाए हवे आनी अंदर आपने सदिश स्वरूप मेळवो हो तो अहीं आपने एक वस्तु जाणीए छीए मित्रों के ज्यारे पण आपने सदिश नो उपयोग करवो हो तो आपने एकम सदिश नो उपयोग करीए छीए। जे पण मूल्यनी साथे आपने एकम सदिश ने गुणीए छीए तो एनी आपने डायरेक्शन मळी जाय छे। एकम सदिश एटले मित्रों आपने जाणीए छीए के ए कैरेट ने आपने एकम सदिश कहीशुं अने एनुं मूल्य एटले के एकम सदिश शोधवो होय तो आपने सदिश भाग्या सदिश नो मूल्य आओ आपने जोड़े एक इक्वेशन छे आपने जानिए छे मित्रों आ वस्तु बराबर छे। तो आ इक्वेशन नो आपने अहीं उपयोग करीशु तो आ इक्वेशन ने मारे सदिश स्वरूप में फेरवू होय तो हूँ अहीं एकम सदिश ने अहीं उमेरी दईश। तो अहीं एकम सदिश ने उमेरवा माटे हूँ शुं करीश आपने आर एफ वन टू नी वात करवी छे। सौ प्रथम के पहला विद्युत भार पर बीजा द्वारा लागत बल आपणे शोधवुं छे तो आनी साथे हुं एकम सदिश ने गुणीश तो ब्रेकेट में हुं आर वन माइनस आर टू लखीश बराबर छे। एने हुं कैरेट स्वरूप में लखीश आपणे एक कैरेट मेळवुं छे एकम सदिश नी वात करवी छे एटला माटे बराबर छे मित्रों। तो आ एकम सदिश ने उमेरवाथी आ जे बल छे એનું મને સદિશ સ્વરૂપ મળી ગયું। હવે આગળ આનો ઇક્વેશન સોલ્વ કરીએ તો મિત્રો આપણે F12 is equals to સદિશ છે તો એને આપણે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય તો આ ઇક્વેશનને પણ આપણે કંઈક એવા જ સ્વરૂપમાં લખીશું કે Q1 Q2 upon હવે મિત્રો R સ્ક્વેર છે બરાબર છે તો હું અહીંયા આ R ની જગ્યા પર R1 માઈનસ R2 ને લખીશ લખી શકાય બંને સમાન જ હશે તો અહીંયા હું માનાંકની અંદર R1 માઈનસ R2 નો સ્ક્વેર અહીંયા R સ્ક્વેર ની જગ્યાએ મિત્રો મેં આ ટર્મ લખી R ની જગ્યાએ આ ટર્મ લખી શકાય બરાબર છે એટલા માટે મેં એ લખી ઇન્ટુ માનાંક સદિશ ભાગ્યા સદિશ નું મૂલ્ય તો અહીંયા આપણો સદિશ છે R1 માઈનસ R2 અપોન એનું મૂલ્ય હશે મોડ R1 માઈનસ R2 સમજાઈ ગયું મિત્રો આ કઈ રીતે લખ્યું આ મેં એકમ સદિશ લીધો અને એનું જ મૂલ્ય અહીંયા લખ્યું સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય માનાંકમાં લખો ત્યારે મિત્રો આપણે જાણીએ છીએ કે સદિશનું મૂલ્ય મળે છે તો અહીંયા સુધી ક્લિયર છે બધાને તો મિત્રો હવે આગળ હું લખું તો આવું કંઈક લખી શકું કે Q1 Q2 અપોન આનો ને આનો ગુણાકાર એટલે કે R1 માઈનસ R2 નો હોલ ક્યુબ બે ઘાત અને આ એક ઘાત ઇન્ટુ R1 માઈનસ R2 તો મિત્રો આ આપણને એક સદિશ સ્વરૂપનું ઇક્વેશન મળી જાય છે આ જે ઇક્વેશન છે F12 is equals to KQ1 Q2 upon R1 minus R2 નો હોલ ક્યુબ મોડ ની અંદર ઇન્ટુ R1 minus R2 તો મિત્રો આ જે ઇક્વેશન મળ્યું એ આપણને કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ મળ્યું એટલે કે બે દ્વારા એક પર લાગતો બળ સદિશ સ્વરૂપ હવે મિત્રો સેમ આવી જ રીતે આપણે F21 માટે જો લખવું હોય તો F21 is equals to K Q1 Q2 upon હવે અહીંયા મિત્રો ચેન્જ થશે R1 minus R2 છે તો અહીંયા એક દ્વારા બે પર લાગતું જો બળ હોય તો એના માટે આપણે R2 માઈનસ R1 નો ઉપયોગ કરીશું એક દ્વારા બે પર લાગતું બળ બરાબર છે તો અહીંયા પ્રારંભિક એક છે અને અંતિમ બે છે તો અહીંયા હું ચેન્જ કરીશ કે R2 માઈનસ R1 ઇન્ટુ R2 માઈનસ R1
બરાબર છે મિત્રો. તો આ આપણને બળનું ઇક્વેશન F21 એટલે કે વિદ્યુતભાર 1 દ્વારા વિદ્યુતભાર 2 પર લાગતું બળ આપણને મળી જશે. મિત્રો પાઠ્યપુસ્તકમાં તમારી આના કરતા થોડુંક અલગ છે. આ જે ઇક્વેશન છે એ મેં વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવ્યું છે. પાઠ્યપુસ્તકમાં તમને R12 કે R21 ના સ્વરૂપમાં લખ્યું છે. મેં એને આ વિસ્તૃત સ્વરૂપમાં એને ઇલોબરેટ કરીને લખેલું છે. તો મિત્રો આ જે હતું એ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ હતું. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે કુલમ્બનો નિયમ એનું ઇક્વેશન મેં કાલે લખ્યું હતું. તો આવું કંઈક મેં લખ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે F12 is equal to minus F21. એટલે કે મિત્રો આ ઇક્વેશન દ્વારા આપણે કંઈક એવું જાણી શકીએ કે કુલમ્બનો નિયમ જે છે એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગતતા દર્શાવે છે. એટલે કે ત્રીજો નિયમ શું કહે છે મિત્રો ન્યૂટનનો, કે આઘાત અને પ્રત્યાઘાત બળો પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે અને સમાન મૂલ્યના હોય છે. તો અહીંયા F1 અને F2 જે છે એ સમાન મૂલ્યના છે અને અહીંયા હું માઇનસની નિશાની મૂકીશ એટલે શું થશે મિત્રો કે આ વિરુદ્ધ દિશામાં છે એવું આપણને ખ્યાલ આવશે. એટલે આ ઇક્વેશન પરથી આપણે કહી શકીએ કે કુલમ્બનો નિયમ જે છે એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગતતા દર્શાવે છે. બરાબર છે મિત્રો. તો આ હતું કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. તો હવે મિત્રો આપણે આ નિયમ પરથી તમને કઈક આઈડિયા આવ્યો હશે કે આ ઇક્વેશન તમે ક્યાંક જોયેલું હોય એવું લાગ્યું હશે. તો મિત્રો હા, ગ્રેવિટેશનલ એટલે કે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ પણ આની જેવું જ કંઈક ઇક્વેશન ધરાવે છે. તો આ ઇક્વેશન એટલે કે કુલમ્બનો ઇક્વેશન અને ગુરુત્વાકર્ષણનું ઇક્વેશન એ બંનેની અંદર શું સામ્યતા અને શું તફાવત છે એના વિશે આપણે જોઈએ. કારણ કે મિત્રો બંને ઇક્વેશનોને જોઈને તો સરખા જ દેખાય છે, પરંતુ તે છતાં પણ તે બંનેની અંદર કંઈક સામ્યતા પણ છે અને કંઈક જુદા પણ એટલે કે તફાવત પણ છે. તો એ આપણે જોઈએ. સૌ પ્રથમ મિત્રો આપણે સામ્યતાથી શરૂઆત કરીએ. સામ્યતા આપણે લખી લઈએ કે FE એટલે મિત્રો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ માટે E હું લખીશ, આપણે કુલમ્બનો નિયમ યુઝ કરીએ છીએ એટલે FE કે Q1 Q2 / R2. અને ગુરુત્વાકર્ષણનો નિયમ શું હતો મિત્રો? FG ગ્રેવિટેશનલ ઇઝ ઇક્વલ્સ ટુ G M1 M2 / R2. બરાબર છે મિત્રો. આ બંને ઇક્વેશનો આપણે લખ્યા. તો આના ઉપરથી આપણે બંને વચ્ચેની શું સામ્યતા છે એ જોઈએ. તો મિત્રો પ્રથમ સામ્યતા એવી છે કે બંને બળો એ બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હશે. માની લો કે આપણે કુલમ્બના નિયમની વાત કરીએ છીએ તો બે વિદ્યુત ભાર છે આપણી પાસે. તો એ બંને વિદ્યુત ભારોને જે જોડતી રેખા છે એના ઉપર આપણે બળનો દિશા હોય છે એ આપણે વાત કરેલી છે. તો સેમ એવી જ રીતે
ગુરુત્વાકર્ષણના નિયમમાં પણ બે દળો જે છે M1 અને M2 એ બંને દળને જોડતી રેખાની દિશામાં, આ બે દળો જે છે એ બંનેને જોડતી રેખાની દિશામાં જ એના પણ બળની દિશા હશે. અહીંયા પણ કુલમના નિયમમાં પણ મિત્રો બંને વિદ્યુત ભારોને જોડતી રેખાની દિશામાં જ બળની દિશા હોય છે. તો આ પ્રથમ સામ્યતા હતી કે કણોને જોડતી રેખાની દિશામાં બળની દિશા હોય છે. તો મિત્રો આ પ્રથમ સામ્યતા હતી કે બંને નિયમની અંદર કણોને જોડતી રેખાની દિશામાં જ બળની દિશા હોય છે. બીજી સામ્યતા આપણે જોઈએ મિત્રો, કેમેરો એક વખત ચેક કરી લો. તો બીજી સામ્યતા એ છે કે મિત્રો બંને અહીંયા પણ F પ્રપોર્શનલ ટુ R સ્ક્વેર છે અને અહીંયા પણ F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/R સ્ક્વેર છે. બંનેની અંદર મિત્રો 1/R સ્ક્વેર ની પ્રપોર્શનાલિટી છે, એટલે કે આપણે જોયું કે બંને નિયમો ઇન્વર્સ સ્ક્વેર લો ને ફોલો કરે છે, બરાબર છે. બંને નિયમો ઇન્વર્સ સ્ક્વેર લો એટલે કે વર્ગના વ્યસ્તનો નિયમ ફોલો કરે છે બંને નિયમ. તો મિત્રો આ બંને જે છે એ આ બંને બળોની સામ્યતા દર્શાવતા મુદ્દાઓ છે. તો હવે મિત્રો આપણે આ બંને બળો વચ્ચે શું તફાવત છે એના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો જોઈએ આપણે કે શું તફાવત હશે બંનેની અંદર. તો મિત્રો પહેલો તફાવતનો મુદ્દો એવો છે કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારો જે છે એ આકર્ષિત અને અપાકર્ષિત બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. જો પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ હશે તો આ બળ જે છે એ કેવું હશે મિત્રો, અપાકર્ષિત. જો પ્લસ માઇનસ અથવા તો માઇનસ પ્લસ હશે તો એ આકર્ષિત હશે, બરાબર છે મિત્રો. હવે ગુરુત્વાકર્ષણની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનો ગુણધર્મ જોવા મળશે. મિત્રો ગુરુત્વાકર્ષણ બળનું જે વ્યાખ્યા છે એની પ્રથમ લીટીમાં છે કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, બરાબર. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, માત્ર ને માત્ર આકર્ષણ બળની અહીંયા વાત થયેલી છે, જ્યારે અહીંયા અપાકર્ષી અને આકર્ષી બંને પ્રકારના બળની વાત થયેલી છે. તો એક આ તફાવત હતો. તફાવતનો બીજો મુદ્દો એવો છે કે મિત્રો કે આ ઇક્વેશનની અંદર કે છે અચળાંક, બરાબર છે. આ અચળાંક જે છે એ આપણે જાણીએ છીએ, મેં વાત કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર કે માધ્યમ પર આધારિત રાખે છે, બરાબર છે. માધ્યમ પર આધાર રાખે છે. જ્યારે મિત્રો જીની વાત કરીએ તો એ માધ્યમ પર આધાર રાખતું નથી, માધ્યમ પર આધારિત નથી, બરાબર છે મિત્રો. તો આ બંને માધ્યમ પર આધારિત નથી એટલે હવે વિચારો, પૃથ્વી અને સૂર્ય બંને વચ્ચે તો શૂન્ય અવકાશ છે, કોઈ જ માધ્યમ નથી, તે છતાં પણ
ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે, એટલા માટે આપણે કહી શકીએ કે માધ્યમ પર આધારિત નથી, જ્યારે વિદ્યુતભાર માધ્યમ પર આધાર રાખે છે. તો મિત્રો, આ હતી બંને બળો વચ્ચેની સામ્યતા અને તફાવતની વાત. હવે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ મિત્રો, તો એ સંપૂર્ણ તો હોઈ જ ના શકે, બરાબર છે? તો એની પણ કોઈક લિમિટેશન્સ હોઈ શકે, બરાબર? તો એવી જ રીતે ગુરુત્વાકર્ષણ, સોરી, કુલંબના નિયમની પણ કોઈક લિમિટેશન એટલે કે મર્યાદાઓ છે. કુલંબના નિયમની મર્યાદા શું છે? તો આપણે કુલંબનો નિયમ શીખ્યા ત્યારે જ વાત કરી હતી કે કુલંબનો નિયમ બિંદુવત વિદ્યુતભારો માટે લાગુ પાડી શકાય છે. બિંદુવત વિદ્યુતભારો કોને કહીશું? એની વાત આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરેલી છે મિત્રો. તો અહીંયા આપણે કહી શકીએ કે માત્ર બિંદુવત વિદ્યુત ભારો માટે લાગુ પાડી શકાય. બિંદુવત વિદ્યુત ભારો એટલે કે મિત્રો, હવે જો બે વિદ્યુત ભારો એકબીજાની ખૂબ જ નજીક હશે ત્યારે કુલંબનો નિયમ વાપરી શકાશે નહીં. કેમ મિત્રો? કારણ કે તે માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુત ભારો પર લાગુ પાડી શકાય છે. તો આની પહેલી મર્યાદા હતી, આ એક લિમિટેશન છે. બીજી લિમિટેશનની આપણે વાત કરીએ તો મિત્રો, આપણે જાણીએ છીએ કે જો બંને વિદ્યુત ભારો ઋણ હશે, બરાબર છે, સોરી, ગતિમાની વાત કરીએ તો જો બંને વિદ્યુત ભારો ગતિમાં હશે ત્યારે આ નિયમ લાગુ પાડી શકાશે નહીં. ખાસ મિત્રો, કે જ્યારે બંને વિદ્યુત ભારો ગતિમાન અવસ્થામાં હશે ત્યારે કુલંબનો નિયમ લાગુ પાડી શકાશે નહીં. આ એની લિમિટેશન છે, બરાબર છે? હવે બીજી વાત કરીએ. હવે તમને ક્વેશ્ચન થાય કે સર, એક વિદ્યુતભાર ગતિમાં હોય અને બીજો વિદ્યુતભાર સ્થિર હોય તો શું આ નિયમ લાગુ પાડી શકે? તો મિત્રો, હા, જો એક ગતિમાં એક વિદ્યુત ભાર, લખી દઉં, ચલો, વિદ્યુત ભાર ગતિમાં અને બીજો સ્થિર, તો આ નિયમ મિત્રો લાગુ પાડી શકાશે, બરાબર છે? હવે જો બંને વિદ્યુત ભારો સ્થિર હશે ત્યારે તો મિત્રો આ લાગુ પાડી શકાય જ છે, બરાબર છે? તો આ બંને વાત આપણે જે કરી એ કુલંબના નિયમની શું વાત કરી? લિમિટેશન એટલે કે મર્યાદાઓ છે, બરાબર છે? તો મિત્રો, હવે આના ઉપરથી હું એક નાનું એક્ઝામ્પલ તમને સોલ્વ કરવાનું કહું, તો એ આપણે જોઈ લઈએ. કે આપણે ગુણોત્તર લેવો છે મિત્રો એફ ઈ અને એફ જી નો ગુણોત્તર મેળવો, બરાબર છે? એફ ઈ એટલે કે કુલંબિક બળ અને એફ જી એટલે ગુરુત્વાકર્ષણ બળ, બંને બળનો આપણે ગુણોત્તર મેળવવો છે. તો આપણે મિત્રો એફ ખબર જ છે,
एफ जी इज इक्वल्स टू जी एम वन एम टू अपॉन आर स्क्वेर. હવે આ બંને નો ગુણોત્તર લઈ લઈએ મિત્રો, આપણે ગુણોત્તર તો શું થશે, આર આર કેન્સલ આઉટ થઈ જશે, આર આર કેન્સલ આઉટ થઈ જશે, બરાબર છે. અહીંયા હવે આપણે જોઈએ તો એફ ઈ અપોન એફ જી ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન G M1 M2. અહીંયા આપણે વિદ્યુત ભારોની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોનની વાત કરીશું. તો આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર મિત્રો જાણીએ છીએ, તો શું થશે, બંને ઇલેક્ટ્રોન જ છે વિદ્યુત ભાર એટલે Q સ્ક્વેર થઈ જશે. અને અહીંયા બંને ઇલેક્ટ્રોનના માસ એટલે કે M સ્ક્વેર થઈ જશે, બરાબર છે. K ની વેલ્યુ મિત્રો આપણને ખબર છે, K ની વેલ્યુ છે 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર ઇન્ટુ Q સ્ક્વેર એટલે કે 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19 નો સ્ક્વેર અપોન G ની વેલ્યુ આપણી પાસે છે 6.67 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર ઇન્ટુ ઇલેક્ટ્રોનનો માસ આપણને ખબર છે મિત્રો 9.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 31 કિલોગ્રામ. તો મિત્રો હવે આનો જો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું તો આપણને મળશે કંઈક ઇન 10 રેઝ ટુ 42 ની રેન્જ, બરાબર છે. Fe upon Fg is equals to 10 raised to 42. એટલે આપણે લખી શકીએ અહીંયા કે Fe is equals to 10 raised to 42 into Fg. સમજાઈ ગયું મિત્રો, Fe is equals to 10 raised to 42 into Fg. એટલે મિત્રો તમે વિચારી શકો છો કે વિદ્યુત ઉર્જા એટલે કે કુલંબિક ફોર્સ, બરાબર છે, એ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10^42 જેટલી વધારે છે. સમજાય છે મિત્રો કે કુલંબિક બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10^42 જેટલો વધારે છે, બહુ જ વધારે કહેવાય મિત્રો, બરાબર છે. તો આના ઉપરથી તમે કહી શકો કે એફ E is very 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 greater than F G. સમજાઈ ગયું મિત્રો. તો આ જે વાત હતી કે કુલંબિક બળ અને ગુરુત્વાકર્ષણ બળના ગુણોત્તરની વાત, તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળની વાત કરીશું. ત્યાં સુધી બધાને મારી શુભેચ્છાઓ કે ખુશ રહો અને સુરક્ષિત રહો.